સર, આપણે ઘણા લોકો છે ને એ રીતે રીલ્સ અને સ્ટેટસ જોતા રહે છે, જે આપણા મગજને કેવી રીતે નુકસાન કરી શકે છે. સોશિયલ મીડિયાનું ડિઝાઇનિંગ એવી રીતે કરવામાં આવે છે કે તમને એવું ફીલ કરાવવામાં આવે કે તમારા ઓછા સમયમાં તમને વધારે જાણકારી મળે છે. એટલા માટે જે ઇન્સ્ટાગ્રામની રીલ્સ છે, ફેસબુકની રીલ્સ છે, વોટ્સઅપના સ્ટેટસ છે, એ તમે જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમને ખબર નથી પડતી કે તમે ક્યારે એને પૂરું કરવી જોઈએ, કારણ કે તમે કન્ટિન્યુઅસલી એમાં ને એમાં જ ફરતા રહો છો. રીલ્સ હોય છે 1 મિનિટની, પણ તમે 1 મિનિટમાં જોતા જોતા તમે કેટલી બધી મિનિટ પૂરી કરી નાખો છો એનો ખ્યાલ નથી આવતો. એટલે એનું ડિઝાઇનિંગ સોશિયલ મીડિયાનું એવી રીતે કરવામાં આવે છે કે તમારો વધારે ને વધારે સમય વેડફાય, અને જેટલી રીલ્સ વધારે જોઈએ, જેટલા સ્ટેટસ વધારે જોઈએ, એટલી મગજની કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે, જેને કહેવાય કોન્સન્ટ્રેશન ટાઈમ. તમારો જે એક કામમાં કોન્સન્ટ્રેશન જેટલો સમયમાં આવે એ સમય હવે લોકોનો ઘટતો જાય છે, યાદ શક્તિ ઘટતી જાય છે, અને કન્ટિન્યુઅસલી તમે ફોનમાં એંગેજ રહો છો. એ તમને એક પ્રકારનું એડિક્શન, એટલે તમારી બ્રેઇનમાં ડોપામિનનું લેવલ વધારે, ડોપામિનનું લેવલ વધે એટલે જેવી રીતે ડ્રગ્સ લેતા હોય, આલ્કોહોલ લેતા હોય, એમાં જેવી ફિલિંગ્સ આવે એ રીતની ફિલિંગ્સ આમાં પણ મળતી હોય છે, અને જે બહુ જ એટલે ખૂબ જ એડિક્ટિવ હોય છે. એટલે બને ત્યાં સુધી રીલ્સ છે, સ્ટેટસ છે, એ બિલકુલ જોવા નહીં જોઈએ. તારે ખૂબ સરસ માહિતી આપી, એના બદલ તને ખૂબ ખૂબ